દહેગામ તાલુકાના બારડોલી ગામે રહેતા સાડાને બનેવીએ ચપાના ઘા ઝીંકી દેતા બનેવીને લીંબડી બાંધીને પોલીસે હવાલે કરવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બારડોલી ગામે રહેતા વજાજી ગમાજી ચૌહાણની પુત્રીના નામે મોસમ બેનને આજથી 6 વર્ષ પહેલા કટલાલ તાલુકાના કાણીયેલ ગામે સમાજના રીત રિવાજ મુજબ લગ્ન કરાવવામાં આવ્યા હતા. ત્યારે આ મોસમ બેનને તેમના સસરા સાસુ અને પતિ શારીરિક માનસિક ત્રાસ આપતા રિસાઈને પોતાના પુત્ર નામે કુલેશને લઈ પોતાના પિયર બારડોલી ગામે આવી ગયા હતા. ત્યારે તેના પતિ નામે દિનેશજી બારૈયા સાસરીમાં આવીને ગમે તેમ ગાળો બોલીને મોસમબેનને ધાકધમકી આપી મારો પુત્ર મને આપી દે નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા હતા. ત્યારે તેમના સારા નામે જુસુભાઈ ચૌહાણ રહેતા હતા. ત્યારબાદ આજમ બનીને આવેલા જમાઈએ પુત્રને લઈને નાસવા જતા સાડા નામે જસુભાઈ વચ્ચે પડીને પુત્રને લઈ જવાની ના પાડતા બનેવીએ સાડા ઉપર ઉપરા છાપરી બે ચપ્પાના ઘા ઝીંકી દેતા સાડાને તાત્કાલિક દહેગામ સિવિલથી સીધા અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો અને જમાઈને એક જાડે બાંધી દઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી. અચક ચાર કેસમાં જમાઈના આવા વર્તન સામે સમગ્ર બારડોલી ગામમાં ભારે ફિટકારની લાગણી વરસી જવા પામી છે. તો આ બના બન્યો હતા, તમે હાજર હતા? અગરસિંહ ચૌહાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દહેગામ.